ત્યારે કપાતમાં વોટર પમ્પિંગ સ્ટેશનનું પણ ડિમોલેશન કરાશે બગીચો આવે છે તે પણ તોડી ત્યારે ઈસનપુરની સોસાયટીમાં ટીપી વિવાદ સર્જાયો છે જેવા ઈસનપુરમાં કેટલીક સોસાયટીમાં આ વિવાદ સર્જાયો છે ટીપીમાં ચાલીસ મકાનો કપાતા રહીશો ચિંતિત થયા છે કોર્પોરેટો બિલ્ડરોને લાભ કરાવી રહ્યાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે કપાસમાં વોટર પંપિંગ સ્ટેટનું પણ ડિમોલેશન કરાશે તેવો પણ પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે ઈસનપુરની સોસાયટીમાં ટીપી વિવાદ સર્જાયો છે ટીપીમાં ચાલીસ મકાનો કપાસમાં જતા રહીશો ચિંતિત બન્યા છે ત્યારે કોર્પોરેટો બિલ્ડરોને લાભ કરાવી રહ્યાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જેમાં કપાતમાં વોટર પંપિંગ સ્ટેન્ડ પણ ડિમોલેશન કરાશે આ સાથે વધુ વિગત માટે રવિ જોડાયા છે જી રવિ સમગ્ર મામલો શું છે આ જલપા બિલકુલ જો વાત કરવામાં આવે તો ઈશનપુર વિસ્તાર આવેલો છે ઈશનપુર વિસ્તારની અંદર આવેલી જે પાંચ સોસાયટીઓ છે તે પાંચ સોસાયટીનો જે રહીશો છે લગભગ ચાલીસ જેટલા જે મકાનો છે ત્યાં આવેલા છે અને લગભગ દોઢસો જેટલા જે લોકો છે તે વર્ષોથી ત્યાં આગળ પોતાનું પરિવાર છે તે પરિવાર સાથે જીવન ગુજારે છે તે લોકોનો હાલ અત્યારે હાલ વિરોધ છે તે દેખવામાં આવી રહ્યો છે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રમાણે ટીપી ચોપ્પન પર બિલ્ડરો સાથે મળીને જે પ્રમાણે નાણાંકીય વ્યવહાર લઈને જે પ્રજાને ઘરમાંથી બે ઘર કરવાનો જે મામલો છે તે સામે આવ્યો છે તેથી સાથે જ જે સ્થાનિક લોકો છે જે પાંચ સોસાયટીના લોકો છે તે અત્યારે હાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આપણી જોડે સોસાયટીના જે છે 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 પૂછવાનો પ્રયત્ન કરીશું કે સમગ્ર વિરોધ શું શું પ્રથમ તો નામ મારું નામ દિનેશ ગુપ્તા છે અને હું પરેશ પાક સોસાયટીમાં રહું છું અને આ સોસાયટી આજથી અમારી ચાલીસ વર્ષ જૂની સોસાયટી છે અમે લોકો અહીંયા લગભગ ચાલીસ વર્ષથી વસવાટ કરી રહ્યા છે અને આ સોસાયટીના લાઇનમાં આગળ બીજી સોસાયટી રન્ના પાર્ક છે સંતોષ પાર્ક છે ચામુંડા નગર છે હેતલપાક સોસાયટી છે આ બધી સોસાયટીઓ છે અને અહીંયા અમારા સોસાયટીનો જે ઇન્ટરનલ રોડ છે એ રોડને આ લોકો બિલ્ડર અને સાથે નાણાકીય વ્યવહાર કરીને આને જે વાઇડનિંગ કરવા જબરજસ્તી વાઇડનિંગ કરવા ઈચ્છી રહ્યા છે અને જો આ વાઇડનિંગ કરવામાં આવે તો આશરે ચાલીસે ચાલીસથી પચાસ મકાનો છે જે આખે આખા કટિંગ થઈ જાય છે અને એની અંદરના જે રહીશો છે જે જે વસવાટ કરી રહ્યા છે એ લોકો બેઘર થાય એ કન્ડિશન સ્થિતિ ઊભી થઈ ગઈ છે અને આ આ સોસાયટીમાં જે બેઘર થઈ રહ્યા છે એમાં ખાસ હેબા વૃદ્ધ માણસો છે છોકરાઓ છે પ્રેગ્નન્ટ લેડીસો બી છે અને આવી રીતના આ લોકો અત્યારે લગીને અમને કોઈ નોટિસ આપવામાં આવી નથી અને આ ગમે ત્યારે એને બે દિવસમાં પાડી જઈશું એવી રીતનાની સૂચના અમને મળી આપવામાં આવી છે અને નોટિસની વાત કરીએ તો કે છે આમાં કોઈ નોટિસ આપવાની અમને બનતી નથી અધિકારીઓની ઓફિસે ગયા તો કોઈ અધિકારી અમારું સાંભળતું નથી અને અમને કહે છે આજ પછી ઓફિસમાં તમે આવતા નહીં આ સોસાયટી તો અમે તોડીને રહીશું એવી રીતના અમને સોસાયટીઓને ધાકધમકી ધમકી આપી રહ્યા છે અને આજથી ચાર દિવસથી અમે લોકો બરોબર ખાધું નથી પીધું નથી અને કોઈ બરોબર ઘરની અંદર સૂઈ શકતા નથી સવારથી આ સોસાયટી જેટલી બી કપાતમાં જાય છે એ લોકો સતત સવારથી રડ્યા કરે છે કારણ કે એ લોકો એકદમ બેઘર થઈ જાય એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે અને આ લોકો ગમે ત્યારે એક બે દિવસમાં અહીં તમારું ઘર પાડી દઈશું એવી રીતના ધમકીઓ આપી રહ્યા છે ક્યાં ક્યાં રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિક પ્રશાસન રાજ્ય સરકાર કે કોર્પોરેશન કે કોઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવી હતી તમને રજૂઆત કરતા સાંભળવામાં આવ્યા હતા કે નહીં અમે લોકો દક્ષિણ ઝોનમાં ગયા હતા ત્યાં અમે ડેપ્યુટી કમિશનર છે દીપક ત્રિવેદી એ સાહેબને બી મળ્યા પણ એ કહે છે કે આ તો હું તમને અંદર ઘૂસવા બી ના દઉં આ વસ્તુ જે થઈ રહી છે બરોબર છે અને આ થઈને જ રહેશે અને તમારે જો જે વસ્તુ કરવી હોય એ તમારા સ્થાનિક કોર્પોરેટર છે તમે એની સાથે મુલાકાત કરો અને એમની સાથે રહીને તમે આ વસ્તુ કરો અમારી જોડે તો ઓર્ડર છે એમનીથી એ અમે તોડીને રહીશું અને એ પછી અમે લોકો જે મેઇન સેન્ટ્રલ ઓફિસ દાણાપીઠ છે મ્યુનિસિપલ કમિશનર કોઠા ત્યાં બી જઈ આવ્યા મેયરને બી રજૂઆત કરી અને જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે દાણી સાહેબ એમને બી રજૂઆત કરી પણ અમારું કોઈ સાંભળતું નથી અને ઉપરથી જ પ્રેશર કરીને બધું નીચે આ લોકો એકદમ આઈન ઊભા થઈ ગયા છે અને નોટિસો માંગીએ છીએ તો કે આમાં કંઈ નોટિસ આપવાની થતી નથી તમારે આ બધા મકાનો ઇલિગલ છે અને બધી પાડી દેવામાં આવશે અમે આજથી ચાલીસ વર્ષ થઈ ગયા આ સોસાયટીમાં રહીએ છીએ અને ચાલીસ વર્ષથી આ દિવસ લગીને અમે જે તે ટાઈમે ટેક્સ હોય છે બધું ટેક્સ ભરેલું છે અને આ બધી સોસાયટી રજિસ્ટર્ડ છે આપ જોઈ શકો છો કે નીચે આરસીસી રોડ છે મેઇન ગેટ સોસાયટી છે અને આખી સોસાયટી એક જ લાઈનમાં છે અને કોઈ દબાણ કે એવું કશું કરેલું નથી ને અંદર વીસ ફૂટનો ઓલરેડી રોડ ઇન્ટરનલ છે જે વપરાઈ રહ્યો છે સામેની સાઈડે આ લોકોએ અઢાર મીટરના રોડ ઓલરેડી પહોળા કરી દીધા છે એમાં બી આજથી આઠ વર્ષ પહેલાં અમારા સો એક ઘરો આ લોકોએ તોડી પાડ્યા હતા અને આજે ફરી વાર આ વીસ બસો મીટર લાંબો રોડ છે જે વીસ ફૂટ ઓલરેડી છે એને ચાલીસ ફૂટ કરવાની વાત છે અને આખું દબાણ છે જે એક સાઈડ આ લોકો કરીને જે ચાલીસ ઘરો છે એને તોડી પાડવાની વાત કરે છે મહિલાઓ પણ છે મહિલાઓ પોતે પણ અત્યારે હાલ છે

और वो हमारी सुनना ही नहीं चाह रहे हैं जग, हम हर जगह रिक्वेस्ट कर कर के हार गए हैं फाइनली हमारी हमारे माननीय सीएम हैं भूपेंद्र पटेल जी उनसे प्रार्थना है कि प्लीज़ वो इस मुद्दे का संज्ञान ले और हमें पूरी आशा है वो हमारी जरूर सुनेंगे और हमारी मदद करेंगे क्योंकि वो गरीबों के लिए वैसे भी कार्यरत रहते हैं सदैव और इस बार हमारी इसलिए हमने इस बार उनसे अपेक्षा की है कि वो शायद हमें कोई सही राह दिखाए इस बारे में बिल्कुल थी बीजा पर एक महिला है बहन आप कितना वर्ष हाल ही ચાલી રહી છે કે બે દિવસમાં મકાન તોડી પાડવામાં આવશે શું કે સર સાહેબ અમે 30 વર્ષથી રહીએ છીએ અહીંયા અને ક્યારેય અમને આ વાતની કંઈ ખબર પણ નથી અને કઈ જ નહીં પણ અમારા જમાનામાં આપતો તો જાણો છો કે આપણે અહીંયા ગુજરાતમાં તો આપણે ભાજપને લાવવા માટે તન તોડ મહેનત કરી જ રહીએ છીએ અને કરીએ જ છે અમે લોકો પણ હવે અમારે ચાલીસ મકાન છે એમને અમે ધા ધાક ધમકીઓ આપ્યા કરે છે મોટા માથાઓને મળીને બરાબર તમે રોજ ધક્કા ખાઈએ છીએ પણ અમને કોઈ જવાબ એ લોકો આપી શકતા નથી તો અમે તમને આજી જ કરું વિનંતી કરું કે જે બી તમે કોઈ રિક્વેસ્ટ કરું છું કે તમે આનું કોઈ પણ જે ગરીબને કોઈ ન્યાય મળે એ રીતે હું તમે કોઈ સજેશન લો એવી વિનંતી કરું છું તમને બીજા પણ એક બેન છે આપ અહીંયા રહો છો કેટલા વર્ષોથી રહો છો અને જે પ્રમાણે હાલમાં જે તંત્ર દ્વારા જે મકાનો તોડી પાડવાની વાત સામે આવી છે આપની શું માંગ છે અમે 40 વર્ષથી રહીએ છીએ અને અમે જાત મહેનતથી અમારા મકાનો બાંધ્યા છે મેયર સાહેબ તમે અમારી સહાય માંગીએ છે અમે તમારી તો અમારું કઈ કલ્યાણ કરો તો અમારે સારું છે હવે ઘર બાર વગર અમારા તોડી નાખશે અમારે જવું ક્યાં જાત મહેનત કરીને અમે ઘર બાર બાંધ્યા છે આ આ ટેન્શનમાં મારું માણસ હોત જ ચતું રહ્યું અને અમારે બધાયનો સહારો હોય કે ના હોય પણ અમારે જવું ક્યાં ચાલીસ વર્ષની જિંદગીએ અને આવા પાસઠ વર્ષની જિંદગી અમારે જવું કંઈ જગ્યાએ અને હવે મહેનત કરવાની કંઈ આપણી પરિસ્થિતિ નથી અને આ કોર્પોરેશનો અમને એટલા દબાણ કરે છે ને કે ન પૂછો ને વા તમારા ઘરે આવી ધમકીઓ આપી જાય છે કે તમે હટ મકાન ખાલી કરો ને અમારે પાડવું છે લગીમાં હવે અમારે જવું કઈ જગ્યાએ એ તો તમે વિચાર કરો મેયર સાહેબ અમારી સહાય સાંભળો અમારે એટલી ઉંમરે અમારે આટલું બોલવું પડશે અમારે કઈ ઓલી કરે અમારે કઈ જગ્યાએ જવું અને અમે મધ્યમ વર્ગના માણસ છે મહેનત કરીને અત્યારે મકાન ઊભા કર્યા છે તમારે જવું કઈ જગ્યાએ અને ત્યારે ગળા માથડા લેવા પડશે અમારે બીજું કંઈ જ આમાં કોઈ રસ્તો નથી સાહેબ અમારે અને મેયર સાહેબ અમે તમે અમારું સાંભળો અને આ સોલંકી સાહેબ કરાવશે ને અમારી બહુ ઓલી છે અમારી અને અત્યારે અમારી પર પુષ્કળ દબાણે છે તો અમારે જવું કઈ જગ્યાએ એટલે તમે અમારી સહાય કરો મેયર સાહેબ અમારે ક્યાંય કોઈ રસ્તો રહ્યો નથી હવે કાંઈ ઘરે માથડો લઈને ટીંગાવાનું છે મકાન પાડવા આવે ત્યારે બીજા પણ એક મહિલા છે બેન એ પ્રમાણે હાલ પરિસ્થિતિ જે સર્જાઈ રહી છે તમે શું કહેશો સાહેબ અમે ચાલીસ વર્ષથી રહીએ છીએ અમે અમારી જાત મહેનત ઉપર મકાન કર્યું છે એકવારનું કપાણ અમે આપી અને જગ્યા બી અમને આપી છે છતાં અમારા મકાન ઉપર બીજો એરો મારી ગયા છે હવે અમારે પાંચ ફૂટ મકાન માટે અમારે આખું મકાન કઈ રીતે પાડ્યું એમાં અમે ત્રણ દિવસથી ખાધું પીધું નથી

કેટલા વર્ષથી છો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી સીએમ સાહેબને અમે આવેદન એમને કરી રહ્યા છે કે મહેરબાની કરીને જે ગરીબ પ્રજા લોકો છે અમારા ઘરડા સાસુ સસરા છે નાના બાળકો છે તો જરાક તમે રહેમ કરો પ્રેગનેન્ટ લેડી બી છે જેના છેલ્લા મહિના જઈ રહ્યા છે તો બે બે દિવસમાં આવીને અમને ધમકી આપી રહ્યા છે કે તમારા ઘર પાડી જઈશું તો બે દિવસ અમે ખાલી કરીને ક્યાં અમને કોઈ વૈકલ્પિક સુવિધા આપવામાં નથી આવી તમે ખૂબ જ દયાળુ છો સંવેદનશીલ છો અમને બધી જ ખબર છે અને જે તમે ભાજપના છો અમે ભાજપને આટલા સમયથી વોટ આપી રહ્યા છે અને અમારા અહીંયા અમે વિશ્વાસથી અહીંયા સોલંકી સાહેબને અમે વોટિંગ કરીને જીતાડ્યા છે અને એમને એમને જ અમારી મુશ્કેલીઓ છે અમે વધારાનો પૂરેપૂરો ને સહકાર એમને આપ્યો છે અમે લોકો કેટલાય જગ્યાએ જઈને અમે હારી ગયા છે એમને કોઈ નિવેડો અમને આપ્યો નથી તો સીએમ સાહેબ પ્લીઝ તમને આવેદન નિવેદન કર્યું તમે કંઈક નિવેડો અહીંયા લાવી આપો બિલકુલથી મહિલા પણ છે એક તેમને પૂછીશ બેન આપ કેટલા વર્ષોથી અહીંયા રહો છો વૈકલ્પિક વ્યવસ્થાની વાત થઈ છે કે મકાનો તોડવાના તંત્રના આદેશ છે તેવું મૌખિક કહેવામાં આવ્યું છે અમે અહિયાં લગભગ ચાલીસ વર્ષથી રહીએ છીએ કોઈ નથી આવીને ધમકી આપી જાય છે કે બે તમારું મકાન તોડી જશું આટલી બધી પ્રજા જાય કઈ બાજુ મકાન બી તમને આપેલા છે એમ કે છે અને તમે સહી બી કરેલી છે અમે મકાન બતાવો અમને સહી ને ઘર બે ઘર થઈ જશે અમે જઈશું ક્યાં આગળ અમે લોકો અમે કહીએ છીએ અમને બસ રાહત આપો થોડી અમને

થી જો વાત કરવામાં આવે તો ઇસનપુરના મહિલા પણ રહીશો મહિલાઓ હતા અને સાથે સાથે જે ચાલીસ પરિવાર છે તે ચાલીસ પરિવારના લોકો અત્યારે હાલ જે વિરોધ પ્રદર્શન છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સાથે સાથે પોતાને વૈકલ્પિક વ્યવસ્થા મળી રહે તે માટેની માંગ પણ છે તે કરી રહ્યા છે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે પરિસ્થિતિ સર્જાય છે તંત્ર દ્વારા બે દિવસની અંદર ડિમોલેશન છે તે ડિમોલેશન કરવામાં આવશે તેવી મૌખિક માંગણી કરવામાં આવી છે પરંતુ જે પ્રમાણે જે બિલ્ડરને ખોટી રીતે લાભ અપાવવા માટે જે આ સમગ્ર કારસો છે તે રચવામાં આવે છે તેને લઈને હાલ તંત જે સ્થાનિકો છે તે સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક જે વિરોધ છે તે વિરોધ દેખાઈ રહ્યો છે જી જી રવિ સમગ્ર માહિતી આપવા બદલ આભાર ત્યારે સંપૂર્ણ કોર્પોરેટને રાતો રાત પૈસાદાર બનવું છે ત્યારે લોકોના ઘર તોડી પોતાના ઘર ભરવા માંગે છે કોર્પોરેટો ત્યારે બિલ્ડરોને લાભ પહોંચાડવા ચાલીસ મકાનો તોડવાની નીતિ અપનાવી છે જેને લઈને ટેકનિકલી રોડ બને તેમ નથી ઈચ્છતા ત્યારે મકાન તોડવામાં આવશે સત્તાના નશામાં કોર્પોરેટના નિર્ણયથી આક્રોશ ફેલાયો છે